તો આ તરફ ગોંડલ પંથકમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે જેથી અહીં મગફળીની આવક પણ બહુ મોટા પ્રમાણમાં થતી હોય છે આ વર્ષે ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ લાખ ગુણી કરતા વધુ આવક થઈ છે તો સાથે જ ગોંડલમાં સિંગતેલની નિકાસ પણ મોટા પ્રમાણમાં થતી હોય છે ચીનમાં ગયા વખતે પિસ્તાળીસ હજાર ટન સિંગતેલની નિકાસ થઈ હતી ત્યારે આ વર્ષે અત્યારે પિસ્તાળીસ હજાર ટન જેટલી સિંગતેલની નિકાસ થઈ ચૂકી છે અને હજુ હજાર ટન જેટલી નિકાસ માટેના ઓર્ડર બુક થઈ ચૂક્યા છે તો આ વર્ષે કુલ ટન સિંગતેલની નિકાસ થાય એવી શક્યતાઓ છે પરંતુ વધુ ઉત્પાદન છતાં સિંગતેલના ભાવ ઘટે તેવી હાલમાં શક્યતા ઓછી લાગે છે અને ચાઈના વાળા પણ સિંગદાણા બહુ સારી ક્વોલિટી આપણી લે છે અને ત્યાં એક પિલાણ કરી અને તેનું તેલ બનાવી અને માર્કેટમાં મેંકતા હોય છે પણ આ વર્ષે વધારે વરસાદ કમોસમી પડવાના હિસાબે આપણી જે પહેલી મગફળી છે એ બગડી ગઈ વધારેમાં વધારે નુકસાન થયું એટલે આપણી સિઝન લેટ થઈ અને એક્સપોર્ટ જે સિંગદાણા કરવા છે તેવી મગફળી પણ આગળની થઈ એટલા માટે જે સિંગનાણાની ક્રોસિંગ કરતા હતા એની જે ખાધ ઊભી થઈ અને જે પાઇપલાઇન ખાલી છે એના માટે સિંગતેલની ડિમાન્ડ ઉપર ચાઇના વળી ગયું અને વધારેમાં વધારે સિંગતેલ આપણી પાસેથી ખરીદવા માંડ્યા